નમસ્કાર હું બટલ પે યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું શિક્ષકો અને વાલીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે તમે વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ગુજરાતી હિન્દી કે અન્ય કોઈ વિષય ભણાવતા હો અને જે તે પાઠ ભણાવ્યા પછી તમારે એના પ્રશ્નો અને તેના જવાબની જરૂર હોય અને નવા જ પ્રશ્નો અને જવાબની તમારે જરૂર હોય પ્રશ્નો પણ જે છે એ તમારી ઈચ્છા મુજબના ફોર્મેટના હોય એ એમસીક્યુઝ હોઈ શકે એ ખરા ખોટા પણ હોઈ શકે એ ખાલી જગ્યા પૂરો પણ હોઈ શકે અથવા અન્ય સ્વરૂપના પણ હોઈ શકે અને પ્રશ્નોની સંખ્યા તમારી ઈચ્છા મુજબની હોય અને પાછા તમારે એના સાચા જવાબો પણ જોઈતા હોય તો મિત્રો હું તમને આ વિડીયોની અંદર એક એવી ટ્રીક શીખવાડવાનો છું કે તમારી પાસે જે તે પાઠની ફક્ત પીડીએફ હોય અને આ પીડીએફ જે છે એ તમે અપલોડ કરો અને કમ્પ્યુટરને પ્રોમ્પટ આપો એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ કરો અને તમે એને જણાવો કે મારે આ પ્રકારના આટલા પ્રશ્નોની જરૂર છે તો કોમ્પ્યુટર જે છે આપોઆપ કરી આપશે તમને ચાલો કેવી રીતે હું તમને એની સમજ આપું સૌથી પહેલાં મારે જે તે પાઠની પીડીએફ જોઈશે તો મેં અહીંયા આગળ મેજિક ફોલ્ડરમાં એક પાઠ જે છે કટ કરીને રાખ્યો છે ધોરણ નવ જે છે એનો બારમો પાર્ટ લીધો છે ચાલો હું તમને ખોલીને બતાવી દઉં અને ધોરણ નવનો બારમો પાર્ટ છે જુઓ ગુજરાતી ભાષામાં છે ગુજરાતીમાં પીડીએફ છે અને પાઠનું નામ છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા મિત્રો જે તે પાઠ જે છે આખી જે ટેક્સ્ટબુક હોય પીડીએફની એમાંથી આ પર્ટિક્યુલર પાઠ કેવી રીતે કટ કરીને તમે અલગ કરી શકો જો તમને આની સમજ ના હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું આનો પણ તમને વિડીયો બનાવીને સમજ આપીશ ચાલો હું આને હવે બંધ કરી દઉં છું હવે મારી પાસે આ પાઠની પીડીએફ જે છે આ મેજિક ફોલ્ડરમાં છે હવે હું શું કરવાનો છું જુઓ મિત્રો હું ગૂગલ સર્ચ બાર ઓપન કરવાનો છું અહીંથી ગૂગલ સર્ચ બારમાં હું ચેટ જીપીટી લખવાનો છું અન્ય માધ્યમનો તમે ઉપયોગ કરી શકો છો સી એચ એ ટી ચૅટ આ સિવાય અન્ય પ્લેટફોર્મ પણ છે આપણે એની પણ ભવિષ્યમાં ચર્ચા કરીશું જરૂર મુજબ હવે હું ચેટ જીપીટી લખીને એન્ટર કરું છું સર્ચ કરું છું તો અહીંયા આગળ ચેટ જીપીટીનું ઓપ્શન છે હું એની પર ક્લિક કરીશ મિત્રો અહીં ટ્રાય ચેટ જીપીટી છે એની પર ક્લિક કરીશ એટલે ચેટ જીપીટી ઓપન થઈ ગયું છે હવે ચેટ જીપીટી ઓપન થઈ ગયા પછી અહીંયા તમે જી જોશો તો મેસેજ ચેટ જીપીટી છે એની બાજુમાં એક એટેચ ફાઇલનું ઓપ્શન છે હું એની પર ક્લિક કરવાનો છું અહીંયા આપણી પાસે ત્રણ ઓપ્શન છે એમાંથી હું આ ઓપ્શનને પસંદ કરવાનો છું અપલોડ ફ્રોમ કમ્પ્યુટર કેમ કે મારા કમ્પ્યુટરમાં મેં પીડીએફને સેવ કરી રાખી છે એટલે હું અપલોડ ફ્રોમ કમ્પ્યુટર કરીશ અને આ જે મારું ફોલ્ડર છે મેજિક ફોલ્ડર લાલ રંગનું એની અંદર જે પાર્ટ છે એને હું સિલેક્ટ કરીશ અને હવે હું ઓપન કરીશ ઇન્ટરનેટની સ્પીડ પર આધાર છે બેથી પાંચ સેકન્ડમાં તમારી પીડીએફ જે છે અપલોડ થઈ જશે આખી પીડીએફને અપલોડ થઈ જવા દેવાની છે એટલે એનું નિશાન બદલાઈ જશે જુઓ પીડીએફનું આઈકન આવી ગયું છે હવે હું નીચે મેસેજ લખું છું કે સૌથી પહેલાં મારે એમસી ક્યુઝ બનાવવા છે તો હું એને કમ પ્રોમ્પ આપું છું કમાન્ડ આપું છું હું લખું છું ક્રિએટ કેટલા એમસીક્યુઝ ક્યુઝ બનાવ્યા છે મારે તો ટેન એમસીક્યુઝ તમે નંબર બદલી શકો છો પંદર વીસ પચીસ સમય વધારે ના બગડે એટલે આપણે ટેનટ લઈએ છીએ ટેન એમ સી ક્યુઝ અને સાથે સાથે લખું છું વિથ આન્સર્સ અને ભાષા પણ લખું છું ઇન ગુજરાતી લેંગ્વેજ તમે જેટલો સારો પ્રોમ્પ આપશો એટલું રિઝલ્ટ તમારો સારું આવશે અને હવે હું આ એરોપ છે એની પર ક્લિક કરું છું ચાલો જોઈએ શું થાય છે બનાવી શકે છે કે નહીં પ્રશ્નોને જવાબો ચાલો જોઈએ મિત્રો અહીંયા આગળ કંઈક હલચલ જોવા મળે છે અને અહીં લખેલું આવ્યું મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન્સ ઇન ગુજરાતી અને પ્રશ્નો આવી ગયા છે મિત્રો જુઓ પૃથ્વીનો વ્યાસ કેટલો છે અહીં કયો છે લખ્યું છે સૂર્યમાં કયું તત્વ સૌથી વધુ પ્રમાણમાં છે ઇલેક્ટ્રોનની આવૃત્તિ બધ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન આવી શકે થોડુંક એડિટ કદાચ તમારે કોઈક વાર કરવું પડશે પણ મોટે ભાગે ખૂબ સારા પ્રશ્નોની રચના થતી હોય છે હવે સાત પ્રશ્નો થઈ ગયા છે અને દરેક પ્રશ્નો જે છે એના ઓપ્શન પણ ચાર આપ્યા છે તમે આ પણ બદલી શકો છો પ્રોમ્પ આપીને પણ મોટે ભાગે આપણે ચાર ઓપ્શન આપવા ટેવાયેલા છે અને નીચે જવાબ આપ્યા છે એટલે નવ પ્રશ્નો થઈ ગયા જુઓ મિત્રો હવે અહીં આગળ દસ પ્રશ્નો અને દસ જવાબો આપણી પાસે છે ચાર ઓપ્શન પણ છે પણ મારે તો જવાબો જે છે આ રીતે પ્રશ્નની તરત નીચે નથી જોઈતા અલગ જોઈએ છે તો હું અહીં ફરી પ્રોમ્પ્ટ આપું છું અમારામાં વ્રાઇટ આન્સર સેપરેટ એટલે કે અલગ સેપરેટલી વાઇટ આન્સર સેપરેટલી ચાલો હવે હું આ એરો પર ક્લિક કરું છું શું થાય છે જોઈએ તો તમે જુઓ જવાબો અલગ થઈ ગયા છે જવાબો અલગ થઈ ગયા છે તો આ રીતે તમે એમસી ક્યુઝની રચના કરી શકો છો પ્રશ્નોની રચના કરી શકો છો તમારી ઈચ્છા મુજબના નંબરના એમસીક્યુઝની રચના કરી શકો છો ચલો હવે હું ખાલી જગ્યાની રચના કરું પાંચ જ ખાલી જગ્યા લઉં છું કેમ કે આપણો સમય બચે એટલા માટે એટલે અહીંયા આગળ હું ફરી આવું છું પાછો અને પ્રોમ્પ આપું છું ક્રિએટ ફાઈવ ક્વેશ્ચન્સ ફાઈવ હમણાં જવાબોની ચિંતાઓ નથી કરતો ચાલો જોઈ લઈએ શું થાય છે ચાલો પાંચ ખાલી જગ્યાઓ આવી ગઈ છે જુઓ મિત્રો હા હવે જવાબોની જરૂર છે તો હું લખું છું વાઇટ આન્સર્સ તો જવાબો પણ આવી ગયા છે જુઓ તો આ રીતે તમે પ્રશ્નો જે છે એમસીક્યુ પ્રકારના પ્રશ્નોની રચના કરી શકો છો ખાલી જગ્યાની રચના કરો છો અને એવો પણ પ્રોપ્ટ આપી શકો રાઇટ ઓનલી આન્સર્સ રાઈટ તો ચાલો જોઈએ શું થાય છે તો જુઓ મિત્રો ફક્ત જવાબો જ છે એટલે તમે જેવો પ્રોમ્પ્ટ આપો છો એ પ્રમાણે આ ચેટ જીપીટી કામ કરે છે હવે આપણે ખરા ખોટાની રચના કરીએ એ પણ પાછા જ લઈશું વધારે નથી લેવા હું લખું છું પ્રોમ્પ્ટ આપું છું ક્રિએટ ટ્રુ ટાઈપ ફાઈવ ક્વેશન્સ પાંચ પ્રશ્નોની મારે જરૂર છે ખરા ખોટા પાંચ જ રચના કરવા છે તમે દસ પંદર પણ કરી શકો છો તો અહીં આગળ પાંચ પ્રશ્નોની રચના થઈ ગઈ છે મિત્રો અને હવે તમને ખબર છે કે આના જવાબોની રચના કેવી રીતે કરવાની છે ફક્ત પ્રોમ્ટ જ આપવાનો છે રાઈટ આન્સર્સ એટલે તમને જવાબો પણ મળી જશે